સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. Sanandam
જગદગુરુ એવા સદગુરુ કૃષ્ણ નામનો આશ્રય બાર બાર વંદના હજાર બાર વંદના મેરે સદગુરુ જી કો લાખ બાર It is.
Thank you.
ભાગવતજીને તથા ભગવત ભક્તોને વંદન, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. નારદ જેવા એક પરમ ભક્તને આ પૃથ્વી લોકને ઉત્તમ માનીને નીચે પધાર્યા છે નારદજી, પણ અનર્થો દેખાય છે. 28 પ્રકારના અનર્થો દેખાણા. કોઈ જગ્યાએ સત્સંગ જોવા ન મળ્યો, અને અનર્થો ત્યારે જ ઘરમાં ઘૂસે ત્યારે તમારા ઘરમાં સત્સંગ બંધ થાય. તમારા ઘરના દરવાજા પાસે જો સંઘર્ષને રોકી રાખવો હોય તો ઘરે ભજન થવું જોઈએ. જ્યારથી ભજન અને સત્સંગ બંધ થયા ત્યારથી આપણી સ્થિતિ દયનીય થઈ ગઈ છે અને સંઘર્ષવાળી થઈ ગઈ છે. નારદજીને પણ બધામાં ક્લેશ દેખા, અને આ ક્લેશ દેખાવાના કારણે અનર્થો દેખાણા. સંન્યાસીઓ પણ એવા દેખાણા કે સંન્યાસીઓ પાખંડમાં રત હતા, વિગત રક્તાત, લોહીના સંબંધથી દૂર રહેવા વાળા હતા. પણ એ મોટા મોટા આશ્રમો અને પરિગ્રહા પૈસાઓ ભેગા કરવા વાળા હતા. અંતે નારદજી વિચાર કર્યો કે આ કલી કાલમાં બસ એક જગ્યા ઉપર જાઓ, કદાચ ત્યાં ઠાકોરજી લીલા કરેલી છે. યામુનમ તટમાં પન્નો યત્ર લીલા હરેર ભૂત, જ્યાં ઠાકોરજીએ લીલા કરી એવા વૃંદાવનમાં જવા દો. અને આજે પણ વૃંદાવન એવું છે. હમણાં છેલ્લે 1984માં સત્ય ઘટના છે, અતિ કરુણ ઘટના છે. 1984માં એક મહાત્મા એક પોતાનું શરીર છોડ્યું વૃંદાવનમાં, બાંકે બિહારી દિશાને. રોજ માટે એ બાંકે બિહારીના મંદિર વૃંદાવનમાં આજે પણ જાવ તો હરિજીએ આજે પણ જે વિગ્રહની સેવા કરી છે એ બાંકે બિહારી છે, અને એની આગળ એ ઉભા રહે સંત, સવારથી લઈને સાંજ સુધી ઉભા રહે. એ સવારથી સાંજ સુધી ઉભા રહે, ભગવાનના મંદિરની અંદર પણ ન જાય. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એ સવારના 7 વાગે આવી જાય, સાંજના 7 વાગ્યા સુધી ઉભા રહે, આખો દિવસ રડે રાખે. સાંજના 7 થાય ત્યારે જે ભક્તો ચાલીને ગયા હોય એ ભક્તોની ચરણની રજ મસ્તક ઉપર લગાવે, લગાવીને પછી રડતા રડતા પોતાના આશ્રમમાં વયા જાય. રોજ બાંકી બિહારીના મંદિરની સામે આવે. કોઈ પૂછ્યું કે આ મંદિરની અંદર ન જાય, આખો દિવસ રડે રાખે બાંકી બિહારીની સામે, વાસ્તવિકમાં છે શું? ત્યારે કોઈએ કહ્યું કે આ જજ સાહેબ હતા પહેલા, દક્ષિણ ભારતમાં એક કોર્ટમાં જજ હતા પહેલા, હવે સંન્યાસી બન્યા છે. અને કોર્ટમાં એક દિવસ એવો કેસ આવ્યો કે એનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. એ દક્ષિણ ભારતમાં એક ખારવો રહેતો હતો, એક મચ્છીમારીનો દીકરો. નાનપણમાં એના મા બાપ ગુજરી ગયા. મા બાપ ગુજરી ગયા એટલે એકદમ અનાથ બાળક. સામે રામજીનું મંદિર હતું, એના માટે રામજી સિવાય બીજું કોઈ નહીં, રઘુનાથજી રઘુનાથજી કરીને રામજીના મંદિરે જાય, મંદિરના પૂજારી પ્રસાદ આપે, એ જ ભોજન એનું, અને લાંબો થઈને સુઈ જાય ઓટા ઉપર. જે મંદિરના પૂજારી એને કામ માટે કહે કે આ કામ કરી આવ તો એ કરી આવે, પણ રામજી સિવાય એને કંઈ જોયું જ નહોતું. કોઈ પૂછે કે એનું નામ હતું ભોલો, બધા કે ભોલા શું ચાલે, કે મારો રઘુનાથજી બધો કરવા વાળો છે, મારો રઘુનાથજી સર્વસ્વ છે, મારો રઘુનાથ જાણે, મારો રઘુનાથ જાણે, મુખમાંથી શબ્દ જ હોય મારો રઘુનાથજી જાણે. પણ એક દિવસ થયું એવું કે દિવસે દિવસે મોટો થઈ ગયો, એટલે કોઈ બોટમાં કામ આપ્યું મચ્છીમારીનું, ઝાડ નાખે માછલાઓ પકડીને પાછો આવે, પાછો મંદિર જ એનું સર્વસ્વ. લગ્ન થયા, 2 દીકરાઓ થયા, 1 દીકરી થઈ. વયમ ભાગ્યવંત, આપણે બધા ભાગ્યશાળી છીએ. વયમ ગુર્જરે સ્મ, આપણે ગુજરાતમાં છીએ, ભાગ્યશાળી છીએ. બાકી યુપીમાં કે આપણો જન્મ થાય તો ખબર પડે કે દીકરી આવે તો કેટલું કરિયાવર આપવું પડે, કેટલો દહેજ આપવું પડે. સગાઈમાં 2-વ્હીલ ગાડી આપવી પડે, લગ્નમાં 4-વ્હીલ આપવી પડે. છોકરો જો સામે પૈસાવાળો હોય તો 10-10 લાખ રૂપિયા આપવા પડે. અમારી નજર સામે કાશીમાં અમે ભણતા ત્યારે એક ભાઈએ સગાઈ એને સમયે છોડી દીધી, પહેલાં બાઇક પછી સગાઈ. અને એની પાસે બાઇક હતી નહીં, બહુ ગરીબ માણસ હતો.
છેલ્લે બાઇકના પૈસા ગમે ત્યાંથી લઈ આવી દેવા પડ્યા. એમ દીકરીના લગ્ન બાપ માટે સૌથી મોટામાં મોટું એક જીવનનું સ્વપ્ન હોય તો કે મારી દીકરી સારી રીતે પરણી જાય. અને આ ભોલા મહારાજને પણ હતું કે મારી દીકરી પરણી જાય, પણ ઘરમાં કંઈ હતું નહીં. બે દીકરાઓ કીધું, બેનને પરણાવી છે પણ કેમ પરણાવશું, કે વ્યાજે પૈસા લઈ આવી. એ જ ગામમાં એક સરાફી પેઢી હતી, 150 વ્યાજે પૈસા આપતી. એની પાસેથી પૈસા લઈ આવ્યા વ્યાજે. બે કાગળ કરવામાં આવ્યા, બંને કાગળમાં સાઇન કરવામાં આવી કે 150 હું એટલા વર્ષ માટે તને પૈસા આપું છું. ભોલો કાગળ લઈને ઘરે આવ્યો, દીકરીના લગ્ન થઈ ગયા પૈસાથી. જ્યારે બંને દીકરા અને બાપે તનતોડ મહેનત કરીને પૈસા ભેગા કર્યા અને ભોલાને આપ્યા કે જાઓ આપી આવો શેઠને. શેઠને જ્યારે પૈસા આપ્યા, શેઠે પૈસા ગણ્યા કે બધા પૈસા પૂરા થઈ ગયા. શેઠે કહ્યું, તારો મારો હિસાબ પૂરો. એક રસીદમાં પરચીમાં સાઇન કરી અને હાથમાં આપી પરચી. જોઈ લેજો ભોલા તારો મારો વ્યવહાર પૂરો, કે મારે શું જોવું એમાં, જોવા અને જાણવાનું બીજું કંઈ ન હોય, મારો રઘુનાથજી બધું જાણે. આને એવું થયું કે પૈસા પડાવી લેવાનો મોકો છે મારી પાસે, કે એક કામ કર, આ બાર એક ગુણ પડી છે, બોરી પડી છે, હું ઉપાડી ન શકું, ઉપાડીને લઈ આવી દઈશ. ભોલાએ ચિઠ્ઠી ત્યાં મૂકી, રસીદ એ બોરી લેવા ગયો ત્યાં શેઠે એ રસીદ ખીચામાં મૂકી દીધી. એવડો જ એક કાગળ રાખીને એમાં લીટાઓ લીટાઓ કરીને બેવડો વાળી દીધો. જેવી બોરી ઉપાડીને આવ્યો, આ ઓલો કાગળ લઈને વહી ગયો એકદમ કોરો લીટા લીટાવાળો. અને જેવો લઈને જતો રહ્યો, શેઠની દાનત બગડી કે મારો રઘુનાથજી બધું જાણતો હોય તો આને પૈસા ડબલ વખત પડાવાય. એણે મહિના દિવસ પછી કોર્ટમાં કેસ કર્યો. અને જેવો કોર્ટમાં કેસ કર્યો એટલે પહેલી વખત અદાલતથી નોટિસ આવી અને ભોલાને અદાલતમાં જવું પડ્યું. ભોલો અદાલતમાં ગયો પણ ગીતાજીની ઉપર હાથ રાખીને બોલ્યો, જે પણ કંઈક બોલીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં બોલીશ. કહ્યું કે તમે આમની પાસે પૈસા લીધા? તો કે હા, આ રહ્યો એનો કાગળ, પૈસા લીધા એનો શેઠ કહે. પણ મેં પાછા પૈસા પહોંચાડી પણ દીધા? કે ના, પૈસા પહોંચાડ્યા નથી એટલે કેસ કર્યો શેઠે. શેઠ કે તે મને ક્યાં પૈસા આપ્યા? કે હું પૈસા આપવા આવ્યો, આ રહી રસીદ તમે મને આપી. એ રસીદ કાઢી ગયા તો કોરું કાગળ ને એમાં લીટાઓ બધા હસવા માંડ્યા. ત્યારે છેલ્લે જજે કહ્યું કે તમે પૈસા આપ્યા ત્યારે ભોલા મહારાજ તમારું કોઈ સાક્ષી હતું, કોઈ જાણે એ વાતને? તો કે મારો રઘુનાથજી બધું જાણે. જજને એવું લાગ્યું રઘુનાથ નામનો કોઈ માણસ લાગે, એને નોટિસ જાહેર કરી દીધી, જાઓ રઘુનાથને બોલાવી આવો. ચપરાસી ગામમાં નોટિસ લઈને ગયો, છે કોઈ રઘુનાથ? છે કોઈ રઘુનાથ? આખા ગામમાં રઘુનાથ ન મળ્યો. કોઈએ કહ્યું મંદિર છે રઘુનાથજીનું, અને રઘુનાથજીના મંદિરે નોટિસ આવી. મંદિરના પૂજારી ઓળખી ગયા, આ ભોલાની જ વાત છે. એણે રઘુનાથજી સાઇન કરીને આપી દીધી અને પછી એ નોટિસ લઈને રામજીને ધરાવી. ભગવાન, આ કલયુગ છે, તને કોઈ પોશાક ધરાવે, તને કોઈ 56 ભોગ ધરાવે, પણ આજ તને કોઈ નોટિસ ધરાવી છે. આ ભોલાનું છે, ભોલો સર્વસ્વ તને સોંપી બેઠો છે, તારા તું એના માટે સર્વસ્વ છે. કદાચ એણે કીધું હશે કે મારો રઘુનાથજી જાણે, નોટિસ તારી ઉપર આવી ગઈ પ્રભુ, મેં મારા જીવનમાં જેટલા પણ કંઈ પુણ્ય કર્યા હોય ને એ પુણ્ય ભગવાન તમને અર્પણ કરું, કાલે ભોજે ભોલાની લાજ રાખજે, બાકી ભગવાન તારા ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. રડી પડ્યા પૂજારીજી. સવારમાં જેવા જ આરતી માટે ઊભા થયા એટલે આંખમાંથી આંસુ પાડતા પાડતા પ્રાર્થના કરી કે આજ રામજી, હે રઘુનાથજી, આજ ભોલાની આબરૂ રાખજે, એવો ગમે એમ કરી. કોર્ટ ખુલી 11 વાગે. જજે ઓર્ડર 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 કર્યું, કહ્યું કે રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. એ સમયમાં 80 વર્ષનો એક ડોસો બનીને રઘુનાથજી આવ્યા કે હું રઘુનાથજી છું, હું સાક્ષી છું. એને પૈસા આપ્યા. ત્યારે ગીતા ઉપર હાથ રાખીને કહ્યું, જે બોલીશ સાચું બોલીશ. જ્યારે આ શેઠને ભોલા ભોલો પૈસા આપતો ત્યારે હું ત્યાં હાજર હતો. શેઠને કે શેઠ આને ઓળખો છો? શેઠ કે ભાઈ આ અમારા ગામનો નથી. ભોલો કે આ રઘુનાથજી હશે પણ અમારા ગામનો નથી. ભોલાએ પણ ના પાડી, બધા કે નીકળી જાઓ બહાર. અરે પણ હું એનો સાક્ષી છું, તમારે જો અનુભવ કરવો હોય તો અહીંયા શેઠ ઊભા છે, અહીંયાથી ચપરાસીને મોકલો બે લોકોને. દોડીને જાય શેઠને ત્યાં, બે તિજોરી છે, બીજા નંબરની તિજોરી ખોલો તો 36 નંબરની ફાઇલ નીકળશે. એ 36 નંબરની ફાઇલ અહીં લઈ આવો એટલે રસીદ એમાં છે જે ભોલાને આપેલી હતી સાઇન કરીને. ચપરાસી દોડીને ગયા બીજા નંબરની તિજોરીમાંથી 36 નંબરની ફાઇલ લઈ આવ્યા અને ફાઇલ ખોલીને જજે જોયું કે તો રસીદ હતી જેમાં શેઠની સાઇન હતી કે બધા પૈસા મળી ગયા. મુક્ત કરી દીધો ભોલાને, જા તું છૂટો. પણ જજને એવું થયું કે આ એના ગામનો રઘુનાથ તો હતો નહીં, જોઈ આવવા તો દે એના ગામના રઘુનાથજી કેવા છે ને, એની સાક્ષી પૂરી આવું તો મને એમ થાય કે આને છોડી મેં કોઈ બરાબર છે.
અને જ્યારે ગામમાં ગયા ત્યારે ખબર પડી કે રઘુનાથજી કોઈ છે નહીં. એ રઘુનાથજીની જે વાત કરતો હતો એ રામજી મંદિરની વાત કરતો હતો ને, રામજીની વાત કરતા હતા. મંદિરે ગયા ત્યાં પૂજારી આખી વાત કરી કે નાનપણથી ભોલાનું જીવન અહીં વ્યતીત થયું, મેં રામજીને પ્રાર્થના કરી એટલે કદાચ રામજી જ એ રઘુનાથજી જ દોષો બનીને આવ્યા હશે. અને એ સમયે જજના હાથમાંથી બધું પડી ગયું. કહ્યું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મેં મારી કોર્ટમાં તને ઊભો રાખ્યો, તારે એક ભક્ત માટે કોર્ટમાં આવવું પડે, સાક્ષીપૂર્વ આવવું પડે. મેં તારા ભક્તનો અપરાધ કર્યો ભગવાન, આજે ને આજે હું જજ પદને ત્યાગ આપું છું અને આખી જિંદગી તારી કોર્ટ એવું માનવામાં આવે કે વૃંદાવનમાં છે, બાંકે બિહારીનું મંદિર તારી કોર્ટ છે. હું જિંદગીભર તારા મંદિરની સામે, તારી કોર્ટની સામે ઊભો રહી ને આ જીવન ભગવાન હું તને મોઢું પણ નહીં બતાવું. આખી જિંદગી કોર્ટની આગળ એ જજ ઊભા રહ્યા અને કહ્યું કે મેં તને ઊભા રાખ્યા હતા મારી કોર્ટમાં, ભગવાન હવે હું આખી જિંદગી ઊભો રહીશ, શિયાળામાં ઉનાળામાં અને ચોમાસામાં ઊભો રહીશ, મેં તારા ભક્તનો ગુનો કર્યો છે. સવારથી સાંજ સુધી રોડ રડે અને કહ્યું કે હું અંદર પણ આવી શકું એમ નથી, ક્યાં હિસાબે તને મોઢું બતાવું, અને તારા ભક્તનો ગુનો કર્યો છે એટલે ભક્તના ચરણની રજ મસ્તક ઉપર લગાડું છું. એટલે વૃંદાવનમાં 1984માં એક ભોલા માટે રામજી જો કોર્ટની કચેરીમાં આવીને સાક્ષી પૂરી જતા હોય તો અત્યારે પણ ભગવાન આવે, પણ તમારી એવી ભાવના હોવી જોઈએ.